નમસ્કાર. જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઝારખંડમાં વિશ્વાસનો મત હાંસલ કરી લેતી નવી ચંપાઈ સરકાર. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મુંબઈથી મોલાનાને ઉપાડી લાવતી ગુજરાત પોલીસ. જામનગર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગમાં 100% અને ખેડૂત વિભાગમાં 95%થી વધુ નોંધાતું મતદાન. એમપીસા ઉદ્યોગનગરમાં વીજ તંત્રએ ખોદેલા રસ્તાઓ અને લીકેજ પાઇપલાઇનના મુદ્દે રોષ વ્યક્ત કરતા રહેવાસીઓ. ભાણવડની તાલુકા કન્યાશાળામાં 200ની સંખ્યા સામે માત્ર 2 જ શિક્ષકો ધરણા પર બેસતા ચિંતાગ્રસ્ત વાલીઓ. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈ સમાચાર વિગતવાર. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 જાન્યુઆરીએ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ચંપાઈ સોરેનને ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ચંપાઈ સોરેન ગયા શુક્રવારે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં આજે સોમવારે ઝારખંડની નવી ચંપાઈ સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરીને જીતી લીધો છે. ચંપાઈ સરકારના સમર્થનમાં કુલ 47 વોટ પડ્યા, જ્યારે વિપક્ષને કુલ 29 વોટ મળ્યા. જેએમએમ અને ગઠબંધનના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ રવિવારે સાંજે જ રાંચી પરત ફર્યા હતા. ત્યારબાદ તેમને રાંચીના સર્કિટ હાઉસમાં રોકવામાં આવ્યા હતા. આ સિવાય પીએમએલએ કોટ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. આમ ઝારખંડના મુખ્યમંત્રી સોરેનની ઈડી દ્વારા ધરપકડ કરવા છતાં ઝારખંડની રાજ્ય સરકાર સલામત રહી છે અને હાલ પૂરતા હેમંત સોરેનના પ્રતિનિધિ ચંપાઈ સોરેન મુખ્યમંત્રી તરીકે સલામત રહી શક્યા છે. દરમિયાન ઈડી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની હજુ પૂછપરછ ચાલી રહી છે. ગુજરાત પોલીસે ગઈકાલે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ ખાતે રહેતા ઇસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી છે. મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય 2 વિરુદ્ધ આઈપીસીની કલમ 153C, 505(b), 188 અને 114 હેઠળ કેસ નોંધ્યો છે. સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૌલાનાના 100 સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી. આ વિસ્તારમાં આ કારણથી ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો, જોકે પોલીસે સુરક્ષા કડક બનાવી લીધી હતી. દરમિયાન મૌલાનાએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી. મૌલાનાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલી ભીડને માઇક દ્વારા સંબોધિત કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી. તેણે કહ્યું, ન તો હું ગુનેગાર છું, ન તો મને અહીં ગુનો કરવા લાવવામાં આવ્યો છે. તેઓ જરૂરી તપાસ કરી રહ્યા છે અને હું પણ તેમને સહયોગ આપી રહ્યો છું. ત્યારબાદ રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસે મૌલાનાને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો હતો અને આજે સોમવારે મૌલાનાને ગુજરાત પોલીસ મુંબઈથી જૂનાગઢ લાવી છે અને તેની પૂછપરછ થઈ રહી છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું યાર્ડની ચૂંટણીમાં છપ્પરફાડ મતદાન, સમસ્યાઓ મુદ્દે કમિશનરને આવેદન અને કન્યાશાળામાં શિક્ષકોની અછત તથા રણજીત સાગરમાં મહિલા ખાપકી. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરની જાણીતી ઓસવાણ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાણ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાળ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ,
10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે, તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાળ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 ડિગ્રી જે પ્લોટ, જામનગર. મોબાઈલ 9592812877, 9592812889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબાક, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રીઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. રૂપિયા 3,999 ખરીદી ઉપર સિલ્વર કુપન અને રૂપિયા 6,999 ખરીદી ઉપર ગોલ્ડન કુપન. આ બંને કુપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કુપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024 ના ગુરુવારમાં યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2-વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટભાઈ જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 9999986006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પીઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કુકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કીટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288-266-1099 અને 2-67-1759. જીતુભાઈ મોબાઈલ 9725-90-450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 5 ફેબ્રુઆરી સોમવારનો દિવસ જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે હાપા માર્કેટ યાર્ડ માટે મહત્વનો દિવસ છે. કેમ કે આજે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી યાર્ડના 14 ડાયરેક્ટર માટેની ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યું હતું. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના મુખ્ય ઇન્ચાર્જ અધિકારી એનડી ગોહિલના માર્ગદર્શન પ્રમાણે આ ચૂંટણી યોજવામાં આવી છે. તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે. યાર્ડમાં કુલ 14 બેઠક પૈકી ખેડૂત વિભાગની બેઠક 10 છે. આ 10 બેઠકો પર 17 ઉમેદવારો લડી રહ્યા છે. આ ઉપરાંત વેપારી વિભાગની 4 બેઠકો છે. આ 4 બેઠકો પર 11 ઉમેદવારો લડી રહ્યા છે. એટલે કે યાર્ડની કુલ 14 બેઠકો માટે કુલ 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આજે સોમવારે બપોરે 12 વાગે મળેલા અહેવાલ મુજબ ખેડૂત વિભાગના 760 મતદારો પૈકી 550 મતદારોએ મતદાન કરી લીધું હતું અને આ સમયે વેપારી વિભાગના 110 મતદારો પૈકી 75 મતદારોએ પોતાનો મત આપી દીધો હતો. ત્યારબાદ સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયું ત્યારે યાર્ડના ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં
કરવામાં આવ્યું હતું કે ખેડૂત વિભાગના કુલ 760 મતદારો પૈકી 719 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે ખેડૂત વિભાગમાં 95% વધુ ધીંગું મતદાન થયું છે. અને વેપારી વિભાગના તમામ 110 મતદારોએ સાંજે 5 વાગ્યા પહેલા મત આપી દીધો હતો, એટલે કે વેપારી વિભાગમાં 100-100% મતદાન જાગૃતિ જોવા મળી હતી. આવતીકાલે મંગળવારે 6 ફેબ્રુઆરી અહીંયા ચૂંટણીની મતગણતરી થશે. મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે યાર્ડની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં સંપન્ન થયું છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે પ્રમાણે મતદારોએ જાગૃતિ રાખીને 95%થી વધુ મતદાન કરી એક રેકોર્ડ સર્જ્યો છે. ભારતની લોકશાહી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત છે. આ જ રીતે મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભામાં મતદારો જાગૃત રહીને મતદાન કરે તો ભારતની લોકશાહી વધુ મજબૂત બની શકે તેમ છે. 95% જેવા ઊંચા મતદાનથી મતદારોના સાચા પ્રતિનિધિઓ માર્કેટિંગ યાર્ડમાં ચૂંટાઈ આવશે તેવું આજના મતદાન ઉપરથી જોવા મળી રહ્યું છે. જામનગરના એમ્પીસા ઉદ્યોગનગર વિસ્તારમાં LIG1 નામની આવાસ યોજના આવેલી છે. આ આવાસ યોજનાની પાછળ આવેલા જુદા જુદા રસ્તાઓ છેલ્લા કેટલાક સમયથી નબળા બનાવેલા હોવાથી બેસી ગયા છે. આ ઉપરાંત વીજતંત્રએ પોતાની કામગીરીઓ માટે આ રસ્તાઓ ખોદી નાખ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં કોર્પોરેશન કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી. આ વિસ્તારમાં 35 વર્ષથી ભૂગર્ભ ગટર કામગીરી થઈ નથી. આ અંગે આજે સોમવારે સવારે આ વિસ્તારના કેટલાક રહેવાસીઓએ કોર્પોરેશનમાં કમિશનર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે. કમિશનર દ્વારા આ રહેવાસીઓને ખાતરી આપવામાં આવી છે કે રહેવાસીઓની આ રજૂઆત અંગે તપાસ કરવામાં આવશે અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. કમિશનર સમક્ષ આ રહેવાસીઓએ એવી પણ રજૂઆત કરી છે કે બેસી ગયેલા અને વીજતંત્ર દ્વારા ખોદી કાઢવામાં આવેલા આ રસ્તાઓમાં કોર્પોરેશનની પાણીની પાઇપલાઇનમાંથી પુષ્કળ પાણી ભરાઈ જાય છે. આ પાણી ભરેલા ખાડાવાળા રસ્તાઓમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તથા વાહન ચાલકો પડી જાય છે. આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે વીજતંત્ર દ્વારા અહીં કામગીરી કરવામાં આવી ત્યારે અહીં પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. 3 મહિનાથી આ પાઇપલાઇન તૂટેલી હોવાને કારણે એકાંતરે પાણી આવે છે ત્યારે ત્યારે આ તમામ બિસ્માર માર્ગો પર પાણીની રેલમ છેલમ થાય છે. કમિશનરે રહેવાસીઓ પાસેથી આ તમામ વિગતો જાણી ઘટતું કરવા આશ્વાસન આપ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ ભાણવડ કન્યા તાલુકા શાળા તરીકે ઓળખાય છે. આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છેલ્લા 2-3 વર્ષથી શિક્ષકોની અછત રહે છે. વાલીઓનો આક્ષેપ એવો છે કે સરકાર જરૂરી સંખ્યામાં શિક્ષકો મૂકતી નથી, જેને પરિણામે બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય બગડે છે. આ કન્યા શાળામાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષક છે. તાજેતરમાં રાજ્ય સરકારે આ સ્કૂલમાંથી પ્રવાસી શિક્ષકોને હટાવી દીધા છે. આ શિક્ષકોની જગ્યાએ અન્ય શિક્ષકોને મૂકવામાં આવ્યા નથી. આગામી 2 મહિના પછી આ સ્કૂલના બાળકોની પરીક્ષાઓ શરૂ થશે, પરંતુ શિક્ષકોના અભાવે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. છેલ્લા 2-3 વર્ષથી આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે વાલીઓએ 1 કરતા વધુ વખત સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ મૌખિક તથા લેખિત રજૂઆતો કરી છે. ખંભાળિયા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પણ ભૂતકાળમાં શિક્ષકોની અછત અંગે રજૂઆતો થઈ છે. આમ છતાં સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. આથી થાકી ગયેલા અને રોષે ભરાયેલા વાલીઓએ આજે સોમવારથી ભાણવડમાં આ સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે ના છૂટકે ધરણા પર બેસવું પડ્યું છે. આ પ્રકારની તમામ વિગતો આ સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓએ જાહેર કરી છે. જામનગરના રણજીતસાગર ડેમમાં ગઈકાલે રવિવારે સાંજે એક પરપ્રાંતીય દંપતીને ડેમમાંથી બચાવવાની કામગીરી ફાયરની ટુકડીએ કરી હોવાનું જાહેર થયું છે. ફાયર શાખાએ આપેલી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગર રહેતા 29 વર્ષના મોહિત પાંડે અને તેની 27 વર્ષની પત્ની પ્રતિમા પાંડે પોતાના બાળકને લઈને રણજીતસાગર ફરવા ગયા હતા. આ સમયે પ્રતિમા પાંડે સેલ્ફી લઈ રહી હતી ત્યારે કોઈ કારણસર ડેમમાં પડી ગઈ હતી. બાદમાં પત્નીને બચાવવા મોહિત પાંડેએ ડેમમાં ઝંપલાવ્યું હતું. આ સમયે તેનો 4 વર્ષનો બાળક ડેમના પાણા પર બેસી રડી રહ્યો હતો. આ દંપતીએ ડેમના પાણાના પથ્થરને પકડી રાખ્યો હતો, તેથી આ દંપતી ડૂબતા બચી ગયું હતું. બાદમાં ફાયર શાખાની ટુકડી આ દંપતીને ડેમની બહાર કાઢ્યું હતું. મોહિત પાંડેને પગમાં ઈજાઓ થઈ છે, પ્રતિમા પાંડેને કમરના ભાગમાં ઈજાઓ થઈ છે. આ દંપતીને 108 મારફત જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં પતિ પત્નીની સ્થિતિ ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સ્પિનિંગ મિલમાં આગ અને સેવા સદનમાં ફાયર સેફ્ટી સિસ્ટમ રામ ભરોસે સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા.
આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીમડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા રોડ પર આવેલી એક સ્પિનિંગ મિલમાં આગ લાગી છે એવું કોઈએ જાહેર કરતા જામનગર, કાલાવડ, રાજકોટ અને ધ્રોલથી 10 ફાયર ફાઈટરને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. ફાયરના બંબાઓએ કુલ 35 ટેન્કર પાણી વડે 14 કલાક મહેનત કરીને આગ બુઝાવી હતી. આ આગમાં રૂની 5000 ગાસડી બળીને ખાક થઈ ગઈ હોવાનું જાહેર થયું છે. આગનો આ બનાવ શનિવારે રાત્રે શરૂ થયો હતો. જોકે આટલી મોટી આગ કેવી રીતે લાગી તે અંગેની કોઈ વિગતો હજુ સુધી જાહેર થવા પામી નથી. જામનગરના સરુ સેક્શન રોડ પર જિલ્લા સેવા સદન અને મહેસૂલ સેવા સદન નામની 2 વૈભવી ઇમારતો આવેલી છે. આ ઇમારતોના બાંધકામ પાછળ પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ કરોડોના ખર્ચ પછી આ બંને સેવા સદનોમાં જરૂરી ધ્યાન આપવાની દરકાર કોઈ લેતું નથી. અવારનવાર આ સેવા સદનો બેદરકારી મુદ્દે સમાચારોમાં ચમકતા રહે છે. આવું વધુ એક વખત બન્યું છે. મહેસૂલ સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 2 માળમાં ઠેક ઠેકાણે આગ ઓલવવા માટેના ફાયરના બાટલા લગાડવામાં આવ્યા છે, જે પૈકી અમુક બાટલાની એક્સપાયરી ડેટ 2022માં અને અમુક બાટલાની ડેટ 2023માં પૂરી થઈ ગઈ છે. મહેસૂલ સેવા સદનના અધિકારીઓને કે કલેક્ટર કચેરીના અધિકારીઓને આ અંગે કોઈ ગંભીરતા કે ચિંતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસૂલ સેવા સદનમાં સંખ્યાબંધ કચેરીઓ આવેલી છે. સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓ અહીં નોકરી કરે છે. આ ઉપરાંત હજારો અરજદારો મહેસૂલ સેવા સદનમાં વિવિધ કામો માટે દરરોજ આવતા હોય છે. આ સેવા સદનમાં ધારો કે ક્યારેક અચાનક કોઈ કારણથી મોટી આગ ફાટી નીકળે તો કેટલી મોટી જાનહાનિ સર્જાઈ શકે. આ મહત્વના સંવેદનશીલ મુદ્દાની ગંભીરતાને કોઈ ધ્યાનમાં લેતું જ નથી. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની જવાબદારી છે કે આવા તમામ સ્થળોએ લગાવવામાં આવેલા ફાયરના બાટલા એક્સપાયરી ડેટ વીતી ગયેલા છે કે કેમ તે જોવું પડે. આ ઉપરાંત ફાયર શાખાએ પણ જોવું પડે કે ધારો કે આ ઇમારતમાં આગ ફાટી નીકળે તેવા સંજોગોમાં આ ફાયર સેફ્ટી સિસ્ટમ કામ કરી શકે તેવી સ્થિતિમાં છે કે કેમ. આ પ્રકારની ફરજો જામનગરની ફાયર શાખા બજાવતી નથી. જામનગરની ફાયર શાખાએ મહેસૂલ સેવા સદનના અધિકારીઓને પૂછવું જોઈએ કે તમારી ઇમારતમાં લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમનું NOC તમે મેળવેલું છે કે કેમ. આ પ્રકારની કોઈ કામગીરી થતી જોવા મળતી નથી અને મહેસૂલ સેવા સદનમાં પ્રાંત અધિકારીથી માંડીને
મામલતદાર કક્ષાના તમામ અધિકારીઓ પણ આ બધી બાબતો અંગે શા માટે ગંભીરતા દાખવતા નથી? આ બધા અધિકારીઓ અને તંત્રો જામનગરમાં ભયાનક આગની દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે, એવો પ્રશ્ન વિચારીને મહેસૂલ સેવા સદનની મુલાકાતે આવતા હજારો મુલાકાતીઓ એટલે કે અરજદારો ભયથી ફફડી રહ્યા છે. જામનગરના લાલપુર બાયપાસ ચોકડી વિસ્તારમાં એક બોલેરો જીપ પલટી ખાઈ ગઈ હતી. એમ કહેવાય છે કે આ જીપનું ટાયર ફાટી જતા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ જીપમાં ડુંગળી અને બટેટાના પોટલાઓ તથા કેરેટ ગોઠવેલા હતા. અકસ્માત થતાં આ બધી ચીજો વેરણ છેરણ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 6 લોકોની ઈજાઓ થઈ હતી. બનાવના સમયે આ 6 મુસાફરો બોલેરો જીપમાં બેઠેલા હતા. બાદમાં સ્થાનિક સેવાભાવીઓની મદદથી આ 6 ઈજાગ્રસ્તોને 2 જુદી જુદી 108 મારફત જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગર દ્વારકા લોકસભા મતવિસ્તાર માટે પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. જામનગર દ્વારકા લોકસભા મતવિસ્તાર માટે મીડિયા પ્રભારી તરીકે પ્રદેશ બીજેપીના પ્રવક્તા જયેશ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. તેઓ શાસક પક્ષ વતી સમગ્ર હાલારમાં પાર્ટીની ચૂંટણીલક્ષી કામગીરીનું મીડિયા કવરેજ મોનિટર કરશે. તેઓએ જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે જામનગર જિલ્લાના પત્રકારો સાથે બેઠક યોજી હતી, જેમાં જામનગર લોકસભા મીડિયા ઇન્ચાર્જની જવાબદારી ભાર્ગવ ઠાકરને સોંપવામાં આવી છે. 79 વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જની જવાબદારી દીપાબેન સોનીને અને 78 વિધાનસભા જામનગરના મીડિયા ઇન્ચાર્જની જવાબદારી વિજયસિંહ જાડેજાને, જામનગર ગ્રામ્યની જવાબદારી બાવનજી સંઘાણીને, કાલાવડ બેઠકની જવાબદારી મુકેશ ડાંગરિયાને, જામજોધપુરની જવાબદારી ધાર્મિક વસોયાને, ખંભાળિયાની જવાબદારી હિતેન્દ્ર આચાર્યને તથા દ્વારકા વિધાનસભાની જવાબદારી દિવ્યેશ જટણિયાને સોંપવામાં આવી છે. જામનગર બીજેપી કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં પાર્ટી વતી જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશ મુંગરા, લોકસભા સંયોજક વિનોદ ભંડેરી, કાલાવડ ધારાસભ્ય મેઘજી ચાવડા તથા પક્ષના જિલ્લા મહામંત્રીઓ દિલીપ ભોજાણી અને પ્રવીણસિંહ જાડેજા હાજર રહ્યા હતા. એક તરફ ભારત સહિતના વિવિધ દેશોમાં કેન્સર અંગેના સમાચારો વારંવાર ચમકી રહ્યા છે, બીજી તરફ ભારતના ગુજરાત સહિતના રાજ્યોમાં કેન્સર સંબંધિત પુષ્કળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જામનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત અને ભારતમાં દર વર્ષે કેન્સરના રોગથી કેટલા લોકો મોતને ભેટે છે તેના આંકડાઓ પ્રગટ થઈ રહ્યા છે. ઉપરાંત પુખ્ત ન હોય તેવી કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સરનું પુષ્કળ જોખમ રહે છે તેવા રિપોર્ટ પ્રગટ થતા રહે છે, જેને ધ્યાનમાં રાખીને આવી કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે સરકાર તરફથી વિનામૂલ્ય રસી પણ આપવામાં આવી રહી છે. આ બધી બાબતોની વચ્ચે બ્રિટનથી એક નવો અહેવાલ પ્રગટ થયો છે, જેમાં જણાવાયું છે કે કેન્સર વેક્સિનની ટ્રાયલ શરૂ થઈ છે, જે આ બીમારીની સારવારમાં સંભવિત સફળતાનો નિર્દેશ આપે છે. વૈશ્વિક ટ્રાયલના ભાગરૂપે કેન્સરના અસંખ્ય દર્દીઓને કેન્સરની ક્રાંતિકારી વેક્સિન મળી છે. કોવિડ વેક્સિન બનાવવા ઉપયોગમાં લેવાયેલી mRNA ટેકનોલોજીનો ઉપયોગ વૈજ્ઞાનિકો નવી વેક્સિન માટે કરી રહ્યા છે, કે જે દર્દીની સારવાર કરી શકે અને કેન્સરમાંથી મુક્તિ પણ આપી શકે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3,
ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના દરેડ ગામમાં હિંગળાજ નામની પાનની દુકાને મસાલાના પૈસા બાબતે થયેલી બોલચાલ પછી 6 શખ્સોએ દુકાનદાર પર હુમલો કરતા મારામારી થઈ હતી. નીરજભાઈ નાખવા અને તેના પુત્ર સહિત 3ને ઈજાઓ થઈ છે. જામનગરમાં ન્યૂ સ્કૂલ નજીકથી કરણ નરસિંહ રાઠોડ નામનો શખ્સ ચોરાઉ બાઇક નંબર GJ10CK7570 સાથે ઝડપાઈ ગયો છે. આ શખ્સ દ્વારકાનો રહેવાસી છે. જામનગર નજીકના ખીમલિયા ગામ પાસે નાગમતી નદીના પટમાંથી મૃતદેહ મળ્યો છે. મૃતકનું નામ બટુકભાઈ હમીરભાઈ સોલંકી છે, જે ગોકુલનગર નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા હતા. જામજતપુરના ધારાસભ્ય હેમત ખવાએ જાહેર કર્યું છે કે ગુજરાતના બજેટમાં જામનગર જિલ્લાને 1 રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી. જામનગરમાં સોલેરિયમ નજીક આવેલી મિલિટરી સપ્લાય સ્ટેશનની જમીન મહાનગરપાલિકાને આપવામાં આવે અને આ સ્ટેશન શહેરથી દૂર બનાવવામાં આવે એ પ્રકારની રજૂઆત થઈ છે. લાલપુરના ભણગોર નજીકથી વિનોદ ભોજાભાઈ બરાઈ નામનો શખ્સ ઝડપાયો છે. આ શખ્સ વિરુદ્ધ દારૂબંધી ભંગના અગાઉ 2 ગુના નોંધાયેલા હતા. જામનગરની ઠેબા ચોકડી નજીક જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈના હસ્તે લોકાર્પણ થયું છે. લાલપુર તાલુકાના 19 ગામોમાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરવા માટે આ ગામોને ઈ રિક્ષાઓ આપવામાં આવી છે. સિક્કાના 34 વર્ષના ધર્મરાજસિંહ નટુભા કંચવાને મારામારીમાં ઈજાઓ થયા પછી આંચકીનું દર્દ થયું હતું. આ યુવાનનું આંચકીથી મોત થયું છે. કાલાવડ તાલુકાના નાની નાગાજણ ગામની સીમમાં કુલદીપભાઈ કોઠિયાના ખેતરમાં કામ કરતા 20 વર્ષના રાહુલ જસુભાઈ ભૂરિયા નામના યુવાનનું વીજ આંચકાથી મોત થયું છે. સ્વર્ગસ્થ નારાયણભાઈ કલ્યાણજીભાઈ જોશીના પત્ની રક્ષાબેન તે દેવેનભાઈ તથા ધૈર્યભાઈના માતાનું અવસાન થયું છે. 73 વર્ષના રજનીકાંત પ્રાણજીવન પાટડિયા તે હિનાબેન, અલ્પાબેન તથા મૌલિકભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ નવનીતરાય શિવલાલ દવેના 71 વર્ષના પત્ની પ્રેમિલાબેન તે મનીષાબેન, બિંદુબેન તથા રાકેશભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઝારખંડમાં વિશ્વાસનો મત હાંસલ કરી લેતી નવી ચંપાઈ સરકાર. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મુંબઈથી મોલાનાને ઉપાડી લાવતી ગુજરાત પોલીસ. જામનગર માર્કેટયાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગમાં 100% અને ખેડૂત વિભાગમાં 95%થી વધુ નોંધાતું મતદાન. એમપીસા ઉદ્યોગનગરમાં વીજ તંત્રએ ખોદેલા રસ્તાઓ અને લીકેજ પાઇપલાઇનના મુદ્દે રોષ વ્યક્ત કરતા રહેવાસીઓ. ભાણવડની તાલુકા કન્યાશાળામાં 200ની સંખ્યા સામે માત્ર 2 જ શિક્ષકો, ધરણા પર બેસતા ચિંતાગ્રસ્ત વાલીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.